मैडम चलो अपने बाहर जाइए, अब नहीं सोती, हूँ आऊँ छू तुम्हारे साथ, चलो। સુતમ ભાઈ આપણે પણ એવી જગ્યાએ સંતાડી છે કે કોઈ જિંદગી ભર સોચે ને તો પણ નહીં મળે. મૂરખના સરદારો, બેદરકારો, હું જરાક કામ માટે બહાર છું ગઈ, તમે લોકોએ તો અહીંયા મુસીબત ઊભી કરી નાખી. અરે આ તો સારું થયું કે મારું કામ વહેલું પતી ગયું એટલે હું આવી શકી, નહીતર મારો ગુરુસે તો એક કામ ન મુકાય. સોરી દીદી. સોરી પાપી. હવે સોરી સોરી છોડો અને મને કહો આખી ઘટના શું બની હતી. આપણે અભયને જે કઈ પણ કહ્યું છે એ બધું એના મગજમાં બરાબર ફિટ થઈ ગયું છે. બસ હવે એના મગજમાં એટલો બધો ડર બેસાડી દેવાનું છે ને કે આપણી મરજી વિરુદ્ધ આ ઘરમાંથી તો શું પોતાના રૂમથી પણ બહાર ન નીકળે. ભાઈ બા પાણી, ભાઈ બા પરીને આ તો અંદર રૂમમાં હોમવર્ક કરે છે. ફૈબા મને તો બહુ ગુસ્સો આવે છે, જુઓ ના તમારા દીકરાને મને કઈ બોલવા જ નથી દેતા. અરે આ અનુ, એને તમને કેવા કાકરાની જેમ કાઢી નાખ્યા. હે ભગવાન, શાંતિથી ભગવાનનું નામ પણ નથી લેવા દેતી. બોલ શું બોલવું છે તારે. જોયો ફૈબા, તમે અભયભાઈને શોધવા જવાની વાત કરી તો અનુએ તમને કેવી ઘસીને ના પાડી દીધી. ચાહે તમારી ગણતરી જ નથી કરતી, તમારું કઈ અસ્તિત્વ જ નથી આ ઘરમાં. પણ સાચું કહું ફૈબા, મને તો ત્યારે એવું મન થઈ ગયું હતું કે હું ચોખ્ખે ચોખ્ખું અનુને મોઢા ઉપર કહી દઉં કે શું તડકો ખાલી એકલા ફૈબાને જ લાગશે. ક્યારેક તો મને એવું લાગે છે કે અનુને તમારી બહુ ચિંતા છે. બીજા બધા બીમાર પડે એનો એને કઈ વાંધો જ નથી, પણ ક્યારેક મને એવું પણ લાગે છે કે એ અભયભાઈને શોધવા માટે તમને સાથે નથી રાખવા માંગતી, કેમ કે એ બીજા બધાને ભોળવી શકે પણ તમને તો ના ભોળવી શકે ને. ફૈબા
તમે હમણાં જોયો નહીં પેલા એન્જિનિયર સાથે જવા માટે કેવી તૈયાર થઈ ગઈ? જો બે બે ની જોડે જ કરવી હતી તો દીપ્તિ સાથે પણ જઈ શકતી હતી ને, પણ ના, દીપ્તિને તો એને એકલી કરી દીધી અને પોતે પેલા એન્જિનિયરના બાઇક પર બેસીને જતી રહી. અભય ભાઈ, તમને ક્યાંય વાગ્યો તો નથી ને? હા, મેં સાંભળ્યું કે તમારા પર કોઈએ હુમલો કર્યો છે. ક્યાં વાગ્યો છે તમને? હા, હવે મને જેવી બધી વાત કહીને હું તરત જ મારું બધું કામ મૂકીને અહીંયા આવતી રહી. બોલો, ક્યાં વાગ્યો છે તમને? મને કઈ જ નથી વાગ્યું, તમે ચિંતા ના કરો. હશ, ભગવાન નો ખૂબ આભાર છે. અભય ભાઈ, તમને કઈ થયું નથી. તમને જો કઈ થઈ જાત ને તો ત્યાં જેલમાં તમારા ભાઈબંધ અદમુઆ થઈ જાત. પણ અભય ભાઈ, જો તમારે ક્યાંક જવું હતું તો મને કેવું જોઈતું હતું ને? હું તમને મૂકી આવત. બોલો, ક્યાં જવું છે તમારે? હા, હું પોતે તમને મૂકી આવીશ. ચાલો આપણે હમણાં જ જઈએ. બોલો, ક્યાં જવું છે? મારે ક્યાંય નથી જવું. તો પછી અમારા બધાના જે વધાર કરીને અમને કયા વગર તમે ક્યાં જતા રહ્યા હતા? અને બહાર જઈને તમે તમારી આંખે જોઈ લીધું ને કે બહાર બધા દુશ્મન જ છે તમારા. સગા પણ સગા નથી. પણ અભયભાઈ, એમ તો મને ભૈરવે બધી વાત કહી, પણ એ નથી કહ્યું કે તમારા પર હુમલો કર્યો કોણે. હા, કોણે કર્યો તમારા પર હુમલો? કોણ હતો એ? અનોખી. શું વાત કરો છો બે ભાઈ? ખરેખર અનોખી? હે ભગવાન, તમારી પત્નીએ તમારા પર હુમલો કર્યો, એને મળવાના આવી ભેટી નહીં. અને હુમલો કર્યો ક્યાં? મંદિરમાં બધાની નજરની સામે તમારા પર હુમલો કર્યો. એને મને મારવાનો પ્રયત્ન જરૂર કર્યો છે, મેં પણ એને સામે જવાબ આપી દીધો છે. એ મને હાથ પણ નથી અડાડી શકી. અભય ભાઈ, તમને ખોટું ના લાગે તો એક વાત કહું. શું? અભય ભાઈ, જ્યારે મેં તમને અનોખી વિશે કહ્યું ત્યારે તમને એમ થતું હશે ને કે હું ખોટું કહું છું. તમારી પત્ની તમને મારવાનું કાવતરું શું કામ ઘડે? એમ જ થતું હતું ને તમને, અને એટલે જ તમે આજે ઘરથી ભાગી ગયા. પણ હવે જ્યારે બહાર જઈને તમે તમારી પોતાની આંખે બધું જોયું ત્યારે તો તમને મારા પર વિશ્વાસ આવી ગયો હશે ને કે હું સાચું જ કહેતી હતી. અભય ભાઈ, અમે તમારા હિતેચ્છુઓ છીએ અને એટલે જ અમે તમને અહીં લઈ આવ્યા આ ઘરમાં. પણ હવે એ નક્કી તમારે કરવાનું છે કે તમારે ક્યાં રહેવું છે. અહીંયા તમે એકદમ સેફ છો. તમારા દુશ્મન તમારા સુધી પહોંચી પણ નથી શકતા. અહીંયા તમને કોઈ જ તકલીફ નહીં પડે. પણ છતાંય હવે નક્કી તો તમારે જ કરવાનું રહેશે કે તમારે ક્યાં રહેવું છે. જો તમે અહીંયા રહેશો તો મને કોઈ જ વાંધો નથી, પણ જો તમારે તમારા ઘરે જવું હોય તો હું પોતે તમને મૂકી આવીશ. બોલો. અભય ભાઈ, તમારો નિર્ણય સાચો છે. હું આ સમાચાર તમારા મિત્રને આપીશ, એમના જીવને પણ તાડક મળશે. હમણાં
તમે આરામ કરો, અને જો તમને કઈ પણ જોઈતું હોય ને તો અમને કહી દેજો. ઠીક છે, હું જાઉં છું.